નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય સંસ્કૃત, વિષયાંક પાઠ નવ સમય. વિદ્યાર્થી મિત્રો, સમય એટલે સમય. આપણે આજે સમયનું મહત્વ સમજીશું. સમય વ્યવહારમાં મહત્વનું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થીઓ, ગુજરાતીમાં સંખ્યાના જ્ઞાનથી પરિચિત તમે છો. તમને ગુજરાતીમાં તો ખબર જ છે કે આ 5 વાગ્યા 8 વાગ્યા 3 વાગ્યા 1 વાગ્યો. પણ આજે આપણે સંસ્કૃતની અંદર, આજે આપણે સંસ્કૃતમાં કેટલા વાગ્યા તેના જ્ઞાનથી આપણે પરિચિત થશું, એટલે કે સંખ્યાના જ્ઞાનથી આપણે પરિચિત થશું. ઘડિયાળમાં જોઈને સંસ્કૃતમાં સમય દર્શાવી તે હેતુથી આ એકમ મૂકવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજે ઘડિયાળ છે તેને સંસ્કૃતમાં શું કહેવાય ખબર છે? ઘટિકા યંત્રમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘટિકા યંત્રમ નો સમય જોઈશું, એ પણ સંસ્કૃતની અંદર. જો વિદ્યાર્થી મિત્રો, તમને નમૂના અર્થે તમને અહીંયા 4 ઘડિયાળ આપેલી છે અને એ ઘડિયાળમાં સમય દર્શાવેલો છે. અહીંયા 5 વાગ્યા છે, તેને સંસ્કૃતમાં પંચવાદનમ એટલે આટલા વાગ્યા આપણે દર્શાવે છે. પંચ એટલે 5, વાદનમ એટલે વાગ્યા 5 વાગ્યા. અષ્ટવાદનમ કેટલા વાગ્યા છે? અહીંયા 8ને સંસ્કૃતમાં શું કહેવાય? અષ્ટવાદનમ. અહીંયા 3 વાગ્યા છે એટલે કે ત્રિવાદનમ. અહીંયા 1 વાગ્યો છે એટલે 1 વાદનમ. પશ્યતુ એવમ ચ લિખતુ, જુઓ અને લખો, જોઈ અને લખો. અહીંયા ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે તે અંક અને શબ્દ બંનેમાં લખવાના છે. હું બોલું એમ તમે લખતા જજો. આ કેટલા વાગ્યા છે? ગુજરાતી ભાષા પ્રમાણે 11 વાગ્યા છે. તો સંસ્કૃતમાં તેને 11 વાદનમ એમ બોલાય. કેવી રીતે? 11 વાદનમ. અહીંયા 4 વાગ્યા છે તો ચતુર્વાદનમ. અહીંયા 12 વાગ્યા છે તો દ્વાદશ વાદનમ. અહીંયા 9 વાગ્યા છે એટલે કે 9 વાદનમ. અહીંયા 10 વાગ્યા છે એટલે કે 10 વાદનમ. અહીંયા 7 વાદનમ. અહીંયા 2 વાદનમ. અને અહીંયા 6 વાગ્યા છે તો 6 વાદનમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં સમય અંક અને શબ્દ બંનેમાં લખ્યો છે. આવી જ રીતે તમારે લખવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંખ્યાવાચક શબ્દ આપેલા છે અને અહીંયા તમને એ જ સંખ્યાના સમયવાચક શબ્દો આપેલા છે. એકમ એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, 4, 6 એટલે 5. એકમ એટલે 1. જો અહીંયા 1 વાગ્યા એમ બોલવું હોય અથવા લખવું હોય તો કેવી રીતે? તો 1 વાદનમ. 2 છે તો 2 વાદનમ. એકમ હતું તો એ ખાલી 1 જ છે. 3 તો 3 વાદનમ. 4 છે તો એ 4 વાદનમ. 6 છે તો 6 વાદનમ. તમને અહીંયા સમયવાચક શબ્દો અને સંખ્યાવાચક અને સમયવાચક શબ્દો કઈ રીતે લખાય અને કઈ રીતે બોલાય તે તમને અહીંયા નમૂનો આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતીને આધારે અહીં આપેલ સ્વાધ્યાયનું લેખન કરવું, તેમજ બાજુના પેજ પર આપેલું પુનરાવર્તનમ બે, દરેક પાઠની સમજૂતીને આધારે આ પાઠની પુનરાવર્તનનું લેખન કરવું.